સૌથી પહેલા એક ફ્રાય પેન કે કડાઈમાં બે નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં સૌથી પહેલા 2-3 સમારેલા લીલા મરચાં ઉમેરવાના. લીલા મરચાંની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. આની સાથે જ 1/4 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આને થોડું સાંભળી લેવાનું. ગેસ ધીમો કરીને આમાં 3 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ, 3 ચમચી જેટલા બાફેલા સ્વીટકોર્ન, 3 ચમચી જેટલું છીણેલું ગાજર અને થોડી સમારેલી કોથમીર ઉમેરીને આને સરસ રીતે સાંકળી લેવાનું. શાકભાજીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય અને આની સાથે જ તમારે બીજું કોઈ શાકભાજી એડ કરવું હોય તો પણ કરી શકાય. આ રીતે આ થોડું સંકળાઈ જાય ત્યારબાદ આપણે આમાં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છોલીને માવો કરીને ઉમેરવાના. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા પણ બાફીને લઈ શકે. આમાં 1/4 ટીસ્પૂન જેટલું પીઝા સિઝનિંગ. તમારી પાસે પીઝા સિઝનિંગ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. અને માર્કેટમાં જૈન અને રેગ્યુલર બંને પીઝા સિઝનિંગ મળતા હોય છે તો તમે જે પણ સિઝનિંગ ઉપયોગમાં લેતા હોય એ લઈ શકો છો. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો કે આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 2-3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. તમારે મરી પાવડરના બદલે થોડું લાલ મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું. સ્વીટકોર્ન, ગાજર, કેપ્સિકમ એ રીતના કલરફુલ શાકભાજી ઉમેરવાથી આ સ્વાદિષ્ટ તો બને જ છે, સાથે જ જ્યારે આ બાઇટ્સ બનીને તૈયાર થશે ત્યારે આનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે 5 બ્રેડ લેવાની. અહીંયા તમે મેંદાની કે ઘઉંની બ્રેડ લઈ શકો અને એના ઉપર દૂધ નાખવાનું છે. અહીંયા તમે દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ રીતે બ્રેડને આપણે 2 મિનિટ માટે પલાળવા દેવાની છે. જે બ્રેડ આપણે પલાળીને રાખી છે એને 2 મિનિટ પછી હાથથી આ રીતે થોડી દબાવી દેવાની. આટલી બ્રેડને પલાળવામાં લગભગ 4-5 ચમચી જેટલું દૂધ ઉપયોગમાં લીધું છે, પણ જણાવ્યું પ્રમાણે તમે દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બ્રેડને હાથથી મેશ કરી લેવાની. જે બ્રેડને આપણે મેશ કરીને રાખી છે એને એક મોટા વાટકામાં લઈ લેવાની. પછી જે બટાકા અને શાકભાજીનું મિશ્રણ આપણે બનાવીને રાખ્યું છે એ બધું આમાં ઉમેરી દેવાનું છે હાથથી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ સમયે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને આમાં મીઠું કે મરચું ઉમેરવાની જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને તમારે આ જ રીતે રાખવું હોય તો પણ રાખી શકાય, પણ બાળકોને ચીઝવાળો નાસ્તો વધારે પસંદ હોય છે તો આટલી ક્વોન્ટિટીમાં અત્યારે 2 પ્રોસેસ ચીઝ છીણીને ઉમેર્યા છે. અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે. પ્રોસેસ ચીઝના બદલે તમારે મોઝરેલા ચીઝ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય. આ મિશ્રણમાં થોડું મોઈશ્ચર છે તો આ સમયે આમાં 1 ચમચી જેટલો મેંદો કે કોર્નફ્લોર ઉમેરી દેવાનો. કોર્નફ્લોર કે મેંદો જે પણ ઉપયોગમાં લો એ આ મિશ્રણમાં કેવું મોઈશ્ચર છે એના ઉપર ડિપેન્ડ હોય. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી થોડું મિશ્રણ લેવાનું અને મકેન્સના જે રીતના નાના નાના બાઇટ્સ હોય છે એવા આપણે બાઇટ્સ બનાવીને તૈયાર કરી લેવાના. તમારે આને કોઈ પણ શેપ આપવો હોય આપી શકાય. અત્યારે મેં આ રીતનો એને વેજી બાઇટ્સનો શેપ આપ્યો છે. તો આ રીતે બધા વેજી બાઇટ્સ બનાવીને તૈયાર કરી લેવાના. અત્યારે જે માપ લીધું એનાથી 50 જેટલા વેજી બાઇટ્સ બનીને તૈયાર થાય છે. હવે આનો આઉટર લેયર બહાર જેવો ક્રિસ્પી બનાવવા માટે 1 વાટકામાં 3 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નફ્લોર લેવાનો છે. આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આની મીડિયમ થિક સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની. જ્યારે પણ આની સ્લરી બનાવો ત્યારે આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું. તમારી પાસે જો મેંદો કે કોર્નફ્લોર ના હોય તો તમે એકલો ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આટલી સ્લરી બનાવવામાં અરાઉન્ડ 40-50 ml જેટલું પાણી ઉપયોગમાં લીધું છે. આમાં ચપટી જેટલું મીઠું ઉમેરીને ફરીથી મિક્સ કરી લેવાનું.
આની સાથે જ આપણે આઉટર લેયરને એકદમ ક્રિસ્પી બનાવવા માટે ફ્રેશ બ્રેડ ક્રમ્સ લેવાના છે. તો બ્રેડનું જે પેકેટ લાવીએ એમાં ઉપરની અને નીચેની જે બ્રેડ હોય છે એ પણ આને ગ્રાઇન્ડ કરવામાં ઉપયોગમાં લઈ લીધી છે. ફ્રેશ બ્રેડ ક્રમ્સના બદલે ડ્રાય બ્રેડ ક્રમ્સ હોય ને એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે જે વેજી બાઇટ્સ આપણે બનાવ્યા છે એને સૌથી પહેલાં જે સ્લરી બનાવી છે એમાં ડીપ કરવાના, પછી કાંટાની મદદથી એને આ રીતે બહાર લઈ લેવાના જેથી એક્સ્ટ્રા જે પણ સ્લરી હશે એ નીકળી જશે. પછી જે ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા છે એનાથી એનું કોટિંગ કરી દેવાનું છે. આ રીતે એનું કોટિંગ થઈ જાય પછી હાથથી આ રીતે થોડું દબાવી દઈશું જેથી એનો શેપ પણ પ્રોપર થઈ જશે, સાથે જ બ્રેડ ક્રમ્સ આની સાથે સરસ રીતે ચોંટી જશે. તો આ રીતે બધા વેજી બાઇટ્સનું કોટિંગ કરી દેવાનું. આ રીતે વેજી બાઇટ્સનું કોટિંગ કરીને એને 10-15 મિનિટ માટે રહેવા દેવાના. હવે જો ગરમીઓનો સમય હોય તો તમારે આને બહાર રાખવાના બદલે તમે આને 10-15 મિનિટ માટે ફ્રીઝમાં પણ રાખી શકો છો. હવે આ વેજી બાઇટ્સને જો તમારે બનાવીને સ્ટોર કરવા છે તો કોઈ પણ આ રીતનો એરટાઈટ ડબ્બો લેવાનો અને વેજી બાઇટ્સનું આ રીતે કોટિંગ કરીને એને ડબ્બામાં ભરીને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાના. ડીપ ફ્રીઝરમાં તમે આને મહિના સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે આને ઉપયોગમાં લેવા હોય ત્યારે જે રીતે આપણે રેડી ટુ ઇટના પેકેટનો યુઝ કરીએ છીએ એ જ રીતે આને ડીપ ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાના અને પછી થોડી વાર પછી આને તળીને તમે સર્વ કરી શકો છો. તો આને સ્ટોર કરવા માટે ફ્રીઝમાં નથી રાખવાના, ડીપ ફ્રીઝરમાં રાખવાના છે. વેજી બાઇટ્સને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. વેજી બાઇટ્સને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. જે પ્રમાણેની કઢાઈની સાઇઝ લીધી હોય એટલા વેજી બાઇટ્સ આમાં ઉમેરવાના. થોડી વાર માટે અને એની જાતે જ ફ્રાય થવા દેવાના છે. થોડી વાર પછી આનો ઉપરનું લેયર આ રીતે લાઇટ બ્રાઉન કલરનું થાય એ પછી એને ફેરવવાના છે. ગેસ હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરી દેવાનો અને વેજી બાઇટ્સ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય એવા તળવાના. હવે આ વેજી બાઇટ્સ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે અને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ વેજી બાઇટ્સ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. આ વેજી બાઇટ્સ અહીંયા ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યા છે જેની સાથે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.